નમસ્તે મિત્રો, આજે આપણે બનાવશું દાળ ભાત, ગુજરાતી દાળ ભાત. તો દાળ ભાત બનાવવા માટે આપણે પહેલાં ભાત બાફવા મૂકશું. તપેલી મૂકી છે મેં, એમાં પાણી નાખશું. ગેસ ઓન કરશું આપણે. તો મેં ભાત માટે પાણી મૂકી દીધું છે. પાણીને આપણે ગરમ થવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે ભાતને ધોઈ લઈએ. તો પાણી ગરમ થઈ ગયું છે, ભાતને પણ મેં ધોઈ લીધા છે. હવે ભાત આપણે કોરી દેવું. આપણે આમાં હવે નાખશું મીઠું. મીઠું સ્વાદ પ્રમાણે નાખશું આપણે. વટાણા નાખશું. ભાતને ધીમા તાપે બફાવા દેશું એટલે હારે વટાણા પણ બફાઈ જાય. ભાતને આપણે બાજુના ગેસ ઉપર મૂકશું, હારે દાળ પણ અહીંયા મૂકી દેશું બફાવા. હવે આપણે દાળ બાફવા મૂકશું. આપણે દાળ બાફવા મૂકવાની છે એટલે સૌ પ્રથમ પાણી નાખશું. પાણીને પણ ગરમ થવા દેવાનું છે. તો દાળ માટે પાણી ગરમ થઈ ગયું છે, આપણે હવે દાળ ઓરી દેવું. બાફવામાં આપણે મીઠું નાખશું, હળદર પાવડર થોડો નાખશું, મીઠી લીમડીના પાંદ નાખશું, ટમેટું પણ આપણે બાફવામાં જ નાખી દેશું જેથી કરીને દાળનો કલર સરસ આવી જાય. હવે આપણે દાળમાં શિંગદાણા પણ નાખવાના છે એટલે હારે શિંગદાણા પણ બાફવા મૂકી દેશું. શિંગદાણાને આપણે અલગ રાખવાના છે, એમાં પણ થોડું પાણી નાખશું, મીઠું નાખશું. શિંગદાણા આપણે અલગ રાખવાના છે જેથી કરીને દાળનો કલર ચેન્જ ન થાય. શિંગદાણાથી દાળનો કલર લાલ થઈ જાય છે એટલે આપણે શિંગદાણાને અલગ રાખશું. શિંગદાણા પણ હારે દાળ હારે બફાઈ જાય. હવે આપણે કુકર બંધ કરી દઈશું. પંદરથી વીસ મિનિટ આપણે બફાવા દેવાની છે દાળ. તો આપણે પહેલાં ભાત મૂક્યા હતા એટલે ભાત પણ બફાઈ ગયા છે. ભાતમાં થોડું પાણી છે એટલે કાઢી લેવાનું છે. ભાત નિતારી લેશું આપણે ભાતિયામાં. દાળ પણ આપણે ચેક કરી લઈશું બફાઈ ગઈ છે કે નહીં. દાળ પણ બફાઈ ગઈ છે. આપણે ડબ્બામાં શિંગદાણાના દાણા મૂક્યા હતા એ પણ હારે જોઈ લઈ. તો આપણે દાળ સરસ બફાઈ ગઈ છે, શિંગદાણા પણ બફાઈ ગયા છે. દાળને હવે આપણે પીસી લેશું. ખમણેલું આદુ નાખશું આપણે. એક તીખા મરચાંનું કટિંગ કર્યું છે એ નાખશું. આપણે બ્લેન્ડર મારશું દાળમાં. સરસ મિક્સ થઈ ગયું છે બધું. ટમેટું તો આપણે બાફવામાં જ નાખી દીધું હતું એટલે ટમેટું નથી નાખતા. દાળને મેં પીસી લીધી છે. હવે આપણે દાળનો વઘાર કરશું.
તો આપણે દાળનો વઘાર કરશું. તેલ નાખશું, પહેલાં તેલને ગરમ થવા દેવાનું છે. તો તેલ ગરમ થઈ ગયું છે, આપણે વઘાર કરશું. સૌથી પહેલાં આપણે રાઈ નાખશું. રાઈ ફૂટી ગયા બાદ આખો મસાલો નાખશું. તમાલપત્રો, લાલ મરચું સૂકું છે, તજ લવિંગ બાદિયા નાખશું. એ ફૂટી ગયા બાદ આપણે આખું જીરું નાખશું, મીઠી લીમડીના પાન નાખશું, હિંગ છે, હળદર, દાળને આપણે ઉકળવા દેશું. તો દાળ આપણે ઉકળી ગઈ છે. હવે નાખશું આપણે લીંબુનો રસ, ખાંડ નાખશું, થોડો ગરમ મસાલો નાખશું, ધાણા જીરું પાવડર નાખશું, તીખું મરચું આપણે નાખ્યું હતું એટલે લાલ મરચું ઓછું નાખશું. મસાલા બધા પાકી જાય ત્યાં સુધી આપણે ઉકળવા દેશું. તો દાળ સરસ ઉકળી ગઈ છે, મસાલા પણ બધા મિક્સ થઈ ગયા છે. તો આપણે હવે છેલ્લે નાખશું લીલા ધાણા. તો તૈયાર છે આપણી ગુજરાતી દાળ. તો તૈયાર છે આપણા ગુજરાતી દાળ ભાત. જો મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.